દ્વારકાની આંગણી રંગેચંગી આહિરાણી મહારાસ ઉજવણીની શરૂઆત થઈ છે. ત્યારે 23 ડિસેમ્બરે વહેલી સવારે નંદધામ પરિસર ખાતે શ્રી કૃષ્ણની પ્રતિમાની અધ્યક્ષ સ્થાને મૂકવામાં આવી હતી. દ્વારકા ખાતે ભવ્ય અને દિવ્ય આહિરાણી મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં કોઈ પણ વ્યક્તિને કોઈ હોદ્દો આપવામાં આવ્યો નથી. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ભગવાન શ્રી કૃષ્ણને રાખવામાં આવ્યા છે. ત્યારે આજે આહિરાણી મહારાસ કે જગ્યાએ યોજાવાનું છે તે સ્થળ એટલે કે નંદધામ પરિસર ખાતે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ મૂકવામાં આવી હતી. આ સમય બહોળી સંખ્યામાં આહિર બહેનો અને આગેવાનો જોડા હતા. નંદગામ પરિસર ખાતે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિને બિરાજમાન કર્યા બાદ બપોરે 3 વાગ્યે ધજાનું પૂજન કરાયું હતું. ધજાની પૂજન વિધિ બાદ વિશાળ સ્વરૂપે આહિર સમાજના લોકો દ્વારકા જગત મંદિર સુધી ધ્વજા લઈ પહોંચ્યા હતા. ત્યારે સમગ્ર દ્વારિકા નગરી કૃષ્ણમય ભક્તિના રંગે રંગાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.